हरि ओम बाळको, चलो आपणे कयो कक्को हवे शीखवानो छे। शीख्यो छे ने एक वखत तमे नोटमां लख्यो छे, कयो छे? कौवाळो। कयो? कौवाळो। औवाळानी अवनी मात्रा छे कई? औ। औ मात्रा बराबर। कौवाळो कक्को आपणे नोटमां लख्यो तो आजे अभिनव भाषा लेखनी चौकड़ी छे एमा पाना नंबर 77 आ कक्को आपणे लखवानो छे बराबर। तो बधाज चौकड़ी काढी दो अने पेन्सिल रबर काढी तैयार करी दो। કાઢી ભાઈ બધાએ પેન્સિલ સરસ વાળી કાઢી તૈયાર કરી દેજો એટલે અક્ષર સારા આવે। चलो हवे तमारे शू छे बुकमां के लखेलो छे अने तमारे जोईने नीचे लखवानो छे बराबर। ऊपरनी लाइनमां लखेलू छे ए जोईने अहींया लखवानुं छे। हवे आ छे अवनी मात्रा बराबर, कानो अने बे मात्र। आपणे पहेला आनी मात्रा ओ बराबर એટલે ક ખ ગ, પછી આપણે આની માત્રા લખી એટલે કા ખા ગા, પાછળ આ બોલાય બરાબર। આની માત્રા હોય એટલે પછી આપણે ઈ એટલે કને હસ્વ ઈ કે બરાબર, નાની ઈ એટલે હસ્વ ઈ। હવે દીર્ઘ ઈ એટલે મોટી ઈ, કને દીર્ઘ ઈ કે, દીર્ઘ ઈ કે। પછી આપણે નાનો ઉ એટલે હસ્વ ઉ, એટલે આપણે હસ્વ ઉ કરીશું કુ કુ ગુ। હવે મોટો ઉ આખો ઉ હતો એને કહેવાય દીર્ઘ ઉ, એટલે કને દીર્ઘ ઉ કુ બરાબર। એ પછી કને આપણે એ ની માત્રા, એ ની માત્રા એટલે કે કે પાછળ એ બોલાય, જે માત્રા હોય એ મૂળાક્ષરને જોડાય એને એક માત્ર કર્યું બરાબર। પછી અહીં ની માત્રા એટલે એને બે માત્રા કર્યા
બે કને બે માત્ર કઈ બોલ્યા શું બોલ્યા કઈ જેમ આપણે અઈ ની માત્ર અઈ હોય એટલે કઈ ખઈ ગઈ બરાબર આપણે આ કપકો લખ્યો ત્યારે એના પછી આપણે આવ્યા ઓ ની માત્ર ઓ એટલે શું થયું જુઓ કાનો તો આપણે પહેલા શીખ્યા હતા પછી આપણે અહીંયા એક માત્ર આવ્યા એટલે અહીંથી કાનો લીધો અહીંથી એક માત્ર લીધો એટલે થયું ઓ એટલે આપણે અહીંયા કાનોય કરવાનો છે અને એક માત્ર કરવાનો એટલે કહેવાય કો હવે અહીં આપણે એક માત્ર પછી બે માત્ર વાળો કપકો લખ્યો એટલે ઔ જેમ આપણે અહીંયા કઈ કરતા હતા પછી ઓ થયું એમ આને ઔ કહેવાય શું કહેવાય ઔ એટલે કને કાનો બે માત્ર કઉ એટલે આ છે ઔની માત્ર બરાબર હવે અહીંયા આપણે એક વખત લખીશું પહેલા પછી ત્યાંથી જોઈને નીચે લખવાનું છે ચલો એને આપણે અહીંયા મૂળાક્ષર તો ડબલ લીટીમાં જ લખવાનો છે અને માત્રા એની ઉપરની લીટીમાં કરવાની છે બરાબર જો તમે આ જ લીટીમાં માત્રા પણ કરો તો વ્યવસ્થિત લાગે નહીં અંદર આવે પણ નહીં એટલે કને કાનો અને બે માત્રા કઉ શું કહેવાય કને કાનો બે માત્ર કઉ પછી ખ ક પછી આવે ખ કપકો આપણો ક ખ ગ જ છે ફક્ત બધી માત્રાઓ જ બદલાય છે ક અ આ ઈ ઈ ઉ ઉ એ ઐ ઓ ઔ બરાબર પછી અહીંયા પણ આપણે ખ ને કાનો અને બે માત્ર ખઉ ક ને કાનો બે માત્ર કઉ ખ ને કાનો બે માત્ર ખઉ ગ ને કાનો બે માત્ર ગઉ ગ ને કાનો બે માત્ર ગઉ ચ ને કાનો બે માત્ર ચઉ છ ને કાનો બે માત્ર છઉ જ ને કાનો બે માત્ર જઉ જ ને કાનો બે માત્ર જઉ બરાબર પછી આપણે અહીંથી જોઈને અહીંયા લખવાનું છે એટલે એક લીટી છોડી દઈશું તને કાનો બે માત્ર ટઉ ઠને કાનો બે માત્ર ઠઉ ડને કાનો બે માત્ર ડઉ ધને કાનો બે માત્ર ડઉ અણને કાનો બે માત્ર અણવ તને કાનો બે માત્ર તવ થને કાનો બે માત્ર થવ દને કાનો બે માત્ર દવ ધને કાનો બે માત્ર દવ નને કાનો બે માત્ર નવ જ્યારે તમે કપકો લખો છો ત્યારે બોલો છો ને કે કાનો એટલે વખતે આપણે કાનો અને બે માત્ર કરીએ ત્યારે બે માત્ર જ કરવાની નહીતર પહેલા બોલાઈ ગયા હશું અને પછી કરતા હશું તો કાનો કરીશું અને બે માત્ર રહી જશે
જુઓ અહીંયા કોને કાનો બે માત્ર પૌ બોલીએ છીએ એ વખતે જ કરવાનું છે ફને કાનો બે માત્ર હઉ બને કાનો બે માત્ર બહુ બને કાનો બે માત્ર બહુ મને કાનો બે માત્ર મઉ યને કાનો બે માત્ર યઉ રને કાનો બે માત્ર રઉ લને કાનો બે માત્ર લઉ વને કાનો બે માત્ર વો શને કાનો બે માત્ર સૌ શને કાનો બે માત્ર સૌ શને કાનો બે માત્ર સૌ હને કાનો બે માત્ર હઉ અળને કાનો બે માત્ર અળો બરાબર ચોપડીમાં તમારે આ રીતે લખેલો છે હવે જોઈને આપણે આ જેની મોટી લીટી છે તમારે એમાં નથી લખવાનું બરાબર એની નીચે જે નાની લીટી આપેલી છે એમાં આપણે લખીશું ચલો અહીંથી જોઈને જ આપણે અહીંયા લખવાનું છે તમારે બરાબર તો ચલો કને કાનો બે માત્ર કઉ ખને કાનો બે માત્ર ખઉ ગને કાનો બે માત્ર ગઉ ગને કાનો બે માત્ર ગઉ ચને કાનો બે માત્ર ચઉ છને કાનો બે માત્ર છઉ જને કાનો બે માત્ર જઉ જને કાનો બે માત્ર જઉ તને કાનો બે માત્ર ટઉ થને કાનો બે માત્ર થઉ ડને કાનો બે માત્ર ડઉ ડને કાનો બે માત્ર ઢઉ અણને કાનો બે માત્ર અણઉ તને કાનો બે માત્ર તઉ થને કાનો બે માત્ર થઉ ડને કાનો બે માત્ર દઉ ધને કાનો બે માત્ર દઉ નને કાનો બે માત્ર નઉ પને કાનો બે માત્ર પઉ ફને કાનો બે માત્ર હઉ બને કાનો બે માત્ર બઉ બને કાનો બે માત્ર બઉ મને કાનો બે માત્ર મઉ યને કાનો બે માત્ર યઉ રને કાનો બે માત્ર રઉ લને કાનો બે માત્ર લઉ વને કાનો બે માત્ર વઉ શને કાનો બે માત્ર શઉ શને કાનો બે માત્ર શઉ શને
Panu bematra show. Hone panu bematra how. Olone panu bematra olo. Berabar juo. Tapi hari ini yang dicari lagi deso. Ekle aya upper no kakko puro thai jase barabar have niche tamare be vakat kakko lakhvano aapyo che ema fakt kau kau j lakhyu che barabar ane e kakko apne puro karvano che juo aya tamare khali kau kau eklu j lakhelu છે બરાબર હવે એક અક્કો આપણે પૂરો કરવાનો છે તો તમારી ઉપર તો લખેલો છે જ તો એમાં જે ઘાટી છાપેલી લીટીઓ છે એ જ તમારે લખવાની છે તમે જે જોઈ નીચે લખ્યું છે એ લખવાનું નથી બરાબર નહીતર પાછી એ બે બે લીટી લખશો તો કપોડ દોડ લખાશે બરાબર એટલે ચલો કને कानो बेमात्र कौ खने कानो बेमात्र खौ गने कानो बेमात्र गौ गने कानो बेमात्र गौ चने कानो बेमात्र चौ छने कानो बेमात्र छौ जने कानो बेमात्र जौ जने कानो बेमात्र जौ टने कानो बेमात्र टौ ठने कानो बेमात्र ठौ डने कानो बेमात्र डौ डने कानो बेमात्र डौ अणने कानो बेमात्र अणौ तने कानो बेमात्र तौ थने कानो बेमात्र थौ दने कानो बेमात्र दौ दने कानो बेमात्र दौ नने कानो बेमात्र नौ पने कानो बेमात्र पौ हने कानो बेमात्र फौ बने कानो बेमात्र बौ बने कानो बेमात्र बौ मने कानो बेमात्र मौ यने कानो बेमात्र यौ रने कानो बेमात्र रौ लने कानो बेमात्र लौ वने कानो बेमात्र वौ शने कानो बेमात्र शौ शने कानो बेमात्र शौ शने कानो बेमात्र शौ हने कानो बेमात्र हौ अळने कानो बेमात्र अळौ जोयो તમે આખો કક્કો હું બોલી તમારે સાથે બોલવાનું છે અને જોયું મેં જ્યારે લખે છે ત્યારે કાનો બોલે છે એ વખતે કાનો જ કરે છે બે માત્ર બોલે છે ત્યારે જ ઉપર બે માત્ર કરતા હોય છે તમે ર બોલો ત્યારે ર લખો કાનો બોલો એટલે કરો અને બે માત્ર કરો तो तुम्हारे नहीं कानो रह जाए के नहीं बे मात्र रह जाए बराबर अबे आपने यहाँ नीचे नो कप्पो लखी सु यहाँ पर तुम्हारे खाली कौवत लखेलो
છે બરાબર એ કક્કો આપણે હવે લખવાનો છે તો કૌ ખને કાનો બે માત્ર ખૌ ગને કાનો બે માત્ર ગૌ ગને કાનો બે માત્ર ગૌ ચને કાનો બે માત્ર ચૌ છને કાનો બે માત્ર છૌ જને કાનો બે માત્ર જૌ જને કાનો બે માત્ર જૌ તને કાનો બે માત્ર ટૌ ઠને કાનો બે માત્ર ઠૌ ડને કાનો બે માત્ર ડૌ ડને કાનો બે માત્ર ડૌ અણને કાનો બે માત્ર અણૌ તને કાનો બે માત્ર તૌ થને કાનો બે માત્ર થૌ ડને કાનો બે માત્ર ડૌ ધને કાનો બે માત્ર ગૌ નને કાનો બે માત્ર નૌ પને કાનો બે માત્ર પૌ ફને કાનો બે માત્ર ફૌ બને કાનો બે માત્ર બૌ બને કાનો બે માત્ર ભૌ મને કાનો બે માત્ર મૌ યને કાનો બે માત્ર યૌ રને કાનો બે માત્ર રૌ લને કાનો બે માત્ર લૌ વને કાનો બે માત્ર વૌ શને કાનો બે માત્ર શૌ શને કાનો બે માત્ર શૌ શને કાનો બે માત્ર શૌ હને કાનો બે માત્ર હૌ અળને કાનો બે માત્ર અળૌ બરાબર આ રીતે તમારે અભિનવ ભાષા લેખનમાં કક્કો લખવાનો છે ચલો હવે આપણે કક્કાને વાંચીશું તમારે કક્કો તો તમે જેટલી વખત લખો એટલી વખત બોલ્યા વગર લખવાનો નથી બરાબર તો ચલો કને કાનો બે માત્ર કૌ ખને કાનો બે માત્ર ખૌ હવે આ પછી આપણે જો પાછળ કૌ ખૌ બોલીએ છીએ એ યાદ રાખવાનું છે કારણ કે શબ્દો લખીશું ત્યારે આપણે કને કાનો બે માત્ર કૌ એમ બોલીશું નહીં ગને કાનો બે માત્ર ગૌ ગને કાનો બે માત્ર ગૌ ચને કાનો બે માત્ર ચૌ છને કાનો બે માત્ર છૌ જને કાનો બે માત્ર જૌ જને કાનો બે માત્ર જૌ તને કાનો બે માત્ર ટૌ ઠને કાનો બે માત્ર ઠૌ ડને કાનો બે માત્ર ડૌ ધને કાનો બે માત્ર ઢૌ અણને કાનો બે માત્ર અણૌ તને કાનો બે માત્ર તૌ થને કાનો બે માત્ર થૌ દને કાનો બે માત્ર દૌ ધને કાનો બે માત્ર દૌ નને કાનો બે માત્ર નૌ પને કાનો બે માત્ર પૌ હને કાનો બે માત્ર ફૌ બને કાનો બે માત્ર બૌ
बने कानो बे मात्रा बहु मने कानो बे मात्रा मऊ यने कानो बे मात्रा यऊ रने कानो बे मात्रा रऊ लने कानो बे मात्रा लऊ वने कानो बे मात्रा वऊ शने कानो बे मात्रा शऊ शने कानो बे मात्रा शऊ शने कानो बे मात्रा शऊ हने कानो बे मात्रा हऊ अळने कानो बे मात्रा अळऊ बराबर आ रीते बधाए कक्को अने वारंवार आगळनो कक्को अने एना शब्दो पण तमे वाँचजो ज जो तमे वाँचशो नहीं तो आपणे જ્યારે હવે તમે 96મું તો વર્ષ પૂરું થવા આવ્યું હવે તમે પહેલા ધોરણમાં આવશો તો તમારે વાક્યો મોટા મોટા જવાબ બધું લખવાનું આવશે ને ભાઈ તો એટલે જ દરેકે કક્કાનું વાંચન ખૂબ જ કરવાનું વારંવાર કક્કો વાંચવાનો કક્કો બોલવાનો અને એના લગતા શબ્દો પણ આપણે વાંચવાના એટલે આપણને વાંચન જ બહુ ખૂબ જરૂરી છે વાંચતા આવડશે તો તમને કઈ તકલીફ નથી બરાબર એટલે દરેકે કક્કો વારંવાર બોલવાનો છે અને સારા અક્ષરે આ અભિનવ ભાષા લેખનમાં લખવાનો છે તો હરિ ઓમ